नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारू स्वागत है। आज आप धोरण सात नी अंदर पाठ पहलो एमां ग्रामर में आप रिविजन नी अंदर थोड़ूक चलावेलू है, तो आग आप सीखी आज तो यहाँ आवशे आज धेर इज अने धेर आर। आनो उपयोग करी विधान वाक्य, प्रश्नार्थ वाक्य, हकार वाक्य, नकार वाक्य केवी रीते बनावा ते आज आपणे जोवानुं छे। तो देर आर नी साथे शुं आवशे, तो के इन, ओन, अंडर, बिट्वीन, नियर, आ शब्दनो उपयोग थयेलो हशे। केवा? इन, ओन, अंडर, बिट्वीन, नियर केनी साथे देर इज, देर आर। अहीं इज एटले एक वचन आपेल होय त्यारे आपणे खाली इज अथवा देर इजनो उपयोग करीशुं, अने आर आपेल होय त्यारे बहुवचननो उपयोग કરીશું। તો એક વચનનો ઉપયોગ ક્યારે ધેર ઇઝ નો, તો કે એક વચન હોય ત્યારે, અને ધેર આરનો ઉપયોગ ક્યારે બહુ વચન આપેલું હોય ત્યારે। તો હવે તમારે ગ્રામરની અંદર પેજ નંબર 8 ઉપર આપેલ છે, ગ્રામરની અંદર પેજ નંબર 8 ઉપર આપેલ છે કે ધેર ઇઝ અને ધેર આર વડે બ્લેન્ક પૂરવાની છે, એટલે ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા ખાલી નથી પૂરવાની, પણ વિધાન વાક્ય પૂર્ણ થશે પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, હકાર વાક્ય બનાવવાનું અને નકાર વાક્ય પણ બનાવવાનું છે। તો જોઈએ આપણે પહેલેથી એમાં ઉદાહરણ આપેલ છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, તો એનો ઉપયોગ આપણે કરીએ। ઉદાહરણ આપેલ છે એમાંથી આપણે પહેલા ખાલી જગ્યા મંકી, મંકીઝ ઇન ધ કેજ, કેજ શું કીધું હતું, ધેર આર કે ધેર ઇઝ સાથે કયા શબ્દ આવશે, ઇન, અંડર, ઓન, બિટવીન, નિયર એવા શબ્દ આવશે, તો શું આવ્યું, ઇન આવ્યું। હવે આપણે અહીંયા શું મૂકશું, ધેર આર મૂકશું કે ધેર ઇન મૂકશું, તો જો અહીંયા એસ આપેલ છે, એસ એટલે બહુવચન આપેલ છે, બહુવચન આવે તો શું આવે, ધેર આર, શું જવાબ આવશે, ધેર આર મંકીઝ ઇન ધ કેજ, તો કે પિંજરામાં વાંદરાઓ છે, ધેર આર મંકીઝ ઇન ધ કેજ। પછી આ કેવું વાક્ય થયું, વિધાન વાક્ય, હવે બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો આપણે શું કીધું હતું, ક્રિયાપદ આગળ, ક્રિયાપદ શું છે, આર, આર ધેર મંકીઝ ઇન ધ કેજ, હું લખી નાખવાનું, આર ધેર મંકીઝ ઇન ધ કેજ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કેવું વાક્ય ભાઈનું, પ્રશ્નાર્થ વાક્ય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલા માટે। પછી અકાર વાક્ય અને નકાર વાક્ય, તો યસ તો અકાર અને નો તો નકાર, તો યસ ધેર આર, હું લખવાનું, યસ ધેર આર આ ત્યાં છે અને ના ત્યાં નથી, તો ધેર આર નોટ, શું આવશે, ધેર આર અને ધેર આર નોટ। શું આર નોટની જગ્યાએ આરંટ પણ લખી શકાય, શોર્ટમાં શું લખી શકાય, અહીંયા આટલાની જગ્યાએ આરંટ, પણ આપણે શું લખેલ છે, આર નોટ। તો આવી જ રીતે બધા વાક્યો આપણે કરવાના છે ધેર આર અને ધેર ઇઝનો ઉપયોગ કરીને। જો લખવાની ક્યારે આળસ નહીં કરવી, સાથે સાથે લખતું જવું, જો લખી પણ નાખેલું હોય તો
रफ बुक में लखू अ मैन नियर द गेट अ मैन नियर द गेट तो हूँ आयु नियर शब्द आयो तो देर आर के देर इज नो उपयोग थे जो आ मैन कीधु है एकलो व्यक्ति कीधो है तो शू आवशे एकला व्यक्ति माटे देर इज हूँ आवशे देर इज प्रश्न वाक्य बनावी तो क्रियापद आगळ तो इज देर अ मैन नियर द गेट तो हकार माटे यस देर इज अने नो माटे देर इज नॉट हूँ आवशे देर इज नॉट त्रीजी वाक्य लियो हवे खाली जगह बेग्स अंडर द बेंच अंडर द बेंच बेग्स अंडर द बेंच जो अहीं एस एस एटले बहुवचन बहुवचन में हूँ आवशे आर तो देर आर देर आर तो जोइए क्रियापद आगळ आर देर बेग्स अंडर द बेंच हूँ आवशे आर द बेग्स अंडर द बेंच पछी हकार माटे यस नकार माटे नो यस देर आर नो देर आर नॉट अथवा आरंट देर आर नॉट ना पछी वाक्य जोइए flowers in the vase flowers in the vase હું એ પૂછે flowers in the vase તો કયો આ શબ્દ જોવાનો યસ યસ એટલે બહુવચન બહુવચન તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ પ્રશ્નાર્થ બનાવો ક્રિયાપદ આગળ આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ ક્વેશ્ચન માર્ક જવાબ આપો હકારમાં યસ ધેર આર અને નો ધેર આર નોટ હું છે ધેર આર નોટ
खाली जगह एंड एप्पल एप्पल इन माय हैंड इन माय हैंड विधान वाक्य से हवे हूँ आवशे जो एप्पल एक ज सफरजन छे तो देर इज हूँ आवशे यहाँ देर इज There is an apple in my hand. तो प्रश्न वाक्य में क्रियापद आगळ I capital is there an apple in my hand. હું કહેવાનું is there an apple in my hand? તો હકારમાં yes, નકારમાં no. Yes and no. Yes, there is. Yes, there is. There is not. Yes, there is and there is not. Last one. Chellu vakya. Many boys in the class jo ahi yes yes la bahuvachan bahuvachan to there are There are many boys in the class. Question mark વાળું વાક્ય બનાવવું હોય તો ક્રિયાપદ આગળ આર ધેર મેની બોયઝ ઇન ધ ક્લાસ પ્રશ્ન પૂછવાનો શું ત્યાં ઘણા બધા છોકરાઓ છે તો યસ તો હા No, Anna. Yes, there are. Anne. There are not. અથવા તો aren't બંનેનો ઉપયોગ થઈ શકે. તો આપણે there are and there is વાળું વાક્ય પૂરા કર્યા. એના પછીનો નેક્સ્ટ ટોપિક હાઉ મેની એન્ડ હાઉ મચ કેટલા અને કેટલું હું હાઉ મચ ને હાઉ મેની હાઉ મચ હાઉ મેની હાઉ મચ અને હાઉ મેની હવે સાધારણ રીતે આપણે સાદું કેવું હોય હાઉ મેની એટલે કેટલા અથવા કેટલી એટલે શું કે હાઉ મેની ક્યારે થાય તો કે ગણતરી કરી શકાય ત્યારે ગણતરી કરી શકાય બેન્ચ કેટલી હે ગણવી હોય ગણી શકાય તો હાઉ મેની બેન્ચીસ સફરજન કેટલા હે ગણી શકાય તો હાઉ મેની એપલ્સ તો જ્યારે સંખ્યા ગણી શકાતી વસ્તુની હોય ત્યારે શું થાય હાઉ મેની શબ્દનો ઉપયોગ થાય હાઉ મચનો જ્યારે ગણતરી ન થાય અથવા ન કરી શકાય ગણતરી ન કરી શકાય ત્યારે આનો ઉપયોગ થાય જેમ કે દૂધ આ ગ્લાસમાં કેટલું દૂધ છે તો પાંચ દૂધ છે એમ ન કહેવાય કેટલું દૂધ છે એમ કહેવાય તો હાઉ મચ એટલે કેટલું કેટલું ગણતરી ન કરી શકાય પાણી જોવું હોય પાણીની ગણતરી ન કરી શકાય તો જ્યારે ગણતરી ન કરી શકાય ત્યારે હાઉ મચ અને ગણતરી કરી શકાય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય હવે ગ્રામરની અંદર પેજ નંબર 9 ઉપર આની એક્સરસાઇઝ આપેલ છે હાઉ મેનીની અને હાઉ મચની અને પછી એનો જવાબ આપવાનો છે આ પ્રશ્ન વાક્ય બનાવીને હાઉ મેની અને હાઉ મચનો એમાં જોઈએ આપણે
पहलू बुक्स आर देयर इन द बैग. आफ्टर क्वेश्चन मार्क. जो बुक्स आई पी बुक्स तो गणी सकाय तो हूँ आवशे हाउ मेनी. हाउ मेनी बुक्स आर देर इन द बैग. पाछड़े नीचे वाक्य में शब्द आप सेवन हूँ करवानु कि आ हाउ मेनी शब्द काढ़ी हमें अहीं सात मूकवानो है. पहला प्रश्न पूछो है केटली बुक्स छे बेगनी अंदर. हवे तमारे जवाब आपवानो छे कि सात बुक्स छे. तो अहीं हूँ लखवानु कि देर आर. केम देर आर वापरू अहीं आप्युं छे देर आर ने बीजो अर्थ अहीं बुक्स छे बहुवचन छे तो हूँ हवे देर आर. तो देर आर सेवन बुक्स इन धी बेग. हूँ आयु देर आर सेवन बुक्स इन धी बेग. हमें बीजु वाक्य वॉटर इज धेर इन द जग. इन द जग पानी आयु गणतरी न थाय खाली मापी सकाय तो हाउ मच तो नीचे एक शब्द आप्यो छे हूँ आप्यु हे सम. तो सम आपणे मूकी देवानुं तो देर देर इज सम वॉटर इन धी जग. देर इज सम वॉटर इन द जग. हजी बाकी वधेला छे तण थी केटला पाछी आठ. तण थी आठ ए तमारे होमवर्क में करीने आवो. आवती वक्ते आपणे सोल्व करावशुं जोईशुं केटला विद्यार्थीओना केटला साचा छे. त्यां सुधी आनी प्रेक्टिस करवानी. आना एक बे हजी उदाहरण एमां ज आपेला छे सौथी ऊपर आपेलो छे एवो हाउ मेनी ओरेन्जીસ વાળું. તો આ બે ત્રણ વાક્ય જોવાના કેવી રીતે આપણે ઉપયોગ કર્યો હાઉ મચ ને હાઉ મેનીનો અને એનો જવાબ આપણે આપવાનો છે. તો મળીએ આવતા વિડીયોમાં. આના હોમવર્ક કેવી રીતે તમે કરીને આવો છો એ જોઈશું આપણે કને કેટલા સાચા પડે છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.